એલજી ન્યૂઝમાં હું દિવ્ય આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીર સોમનાથમાં સરકારી ગૌચર જમીનનો મામલો, ગેરકાયદેસર ખેડૂત ખાતેદાર બનાવ, 7 ઇસમો પર પોલીસ ફરિયાદ નોંધાઈ, નાયબ મામલતદારને સસ્પેન્ડ કરાયા. અરવલ્લી જિલ્લાની ઘટના, ત્યાંથી દીધેલ નાનું બાળક ઉકરડામાં, લોકોના ઢોળે ઢોળા જોવા માટે ઉમટ્યા, ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી. દાહોદ તાલુકાના ગોપલસુરા ગામમાં બસ સ્ટેન્ડ પર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. 29,31,700 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી. દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી. ગીર સોમનાથ જિલ્લામાં સરકારી ગૌચર જમીનના મામલામાં ગેરકાયદેસર રીતે ખેડૂત ખાતેદાર બનાવવાનો મામલો, જેમાં વેરાવળ મામલતદાર ખુદ ફરિયાદી બન્યા. ગીર સોમનાથ જિલ્લામાં સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખેડૂત ખાતેદાર બનાવવા બાબતે ગત મોડી રાત્રે પોલીસે ફરિયાદ નોંધી ચક્રો ગતિમાન કર્યા છે. વિશેષ વિગત અનુસાર, ગીર સોમનાથ જિલ્લામાં ખેડ ખાતું કરાવવા માટે જે તે સમયે ખોટો રેકોર્ડ ઉભો કરેલ અને તેનો નાશ કરી દેતા સમગ્ર મામલો પર્દાફાશ થયો છે. આ બાબતે સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખેડૂત ખાતેદાર બનાવવા માટે પ્રમુખ પાટણના શાસ્ત્રીજી, તેમના બે ભાણેજ તથા પરિવારના સભ્યો સાથે ઈ ધારાના નાયબ મામલતદાર, કમ્પ્યુટર ઓપરેટર સહિત 7 વિરુદ્ધ આઈટીસી કલમ નંબર 465, 467, 468, 401, 408, 120B મુજબ વેરાવળ પોલીસે વેરાવળના મામલતદાર ખુદ ફરિયાદી બનતા ફરિયાદ નોંધાવેલી છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જિલ્લાના વેરાવળ તાલુકાના નવાપરા ગામ છે. આ ગામે સર્વે નંબર 12/1967 થી સરકાર ગૌચર ખાતે જમીન આવેલી હતી. આ ગૌચર જમીનની અંદર 2013 ઓક્ટોબર માસની અંદર અમારા ઈદરા શાખાના અને તેમજ વેરાવળ તાલુકાના અમુક લોકોએ આ જમીનમાં ખાતેદાર ખેડૂત થવાના હેતુથી ગેરધોરણે એક જમીનમાં એન્ટ્રી પાડી અને આ એન્ટ્રી પાડ્યા પછી સરકારી જે ગૌચરની જમીન હતી એ ખાનગી વ્યક્તિઓના નામે ટ્રાન્સફર થઈ ગઈ, જેના કોઈ દસ્તાવેજી કાર્યવાહી થઈ હોય એવું અમારા ધ્યાનમાં આવેલ ન હતું. ત્યારબાદ ફરીથી આ જ લોકોએ એ જે નામે વ્યક્તિએ વ્યક્તિગત જમીન દાખલ કરી, નામ પોતાનું ગેરધોરણે દાખલ થયું અને એના પછી એણે વારસાઈ નોંધ પણ દાખલ કરવા માટેની કાર્યવાહી કરી. આ જે સમગ્ર કાર્યવાહી થઈ તેમાં જે ગૌચરની જમીન હતી એ ગૌચરની જમીન ખાનગી વ્યક્તિના નામે અનઓથોરાઇઝ રીતે ગેરધોરણે રીતે તબદીલ થઈ ગઈ અને ગૌચરની જમીનમાં ખેડ ખાતો 301 નંબરનું ગેરકાયદેસર રીતે કમ્પ્યુટરના જ્ઞાનનો દુરુપયોગ કરી અને પૂર્વાયોજિત રીતે અમારી કચેરીના જે તે વખતના ઓપરેટરશ્રી અને જે તે વખતના નાયબ મામલતદારશ્રી અને અમુક ખાનગી વ્યક્તિઓએ સાથે મળી આવું કર્યું હોય એવાની બાબત માનનીય કલેક્ટર સાહેબ સમક્ષ ફરિયાદના રૂપમાં રજૂ થઈ અને એ બાબત જિલ્લા તકેદારી જમીન તકેદારી સમિતિ હોય છે એ સમિતિ સમક્ષ આ બાબત તપાસના ભાગરૂપે ડોક્યુમેન્ટરી એવિડન્સ મેળવી અને તપાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું. જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ આ કાગળો મેળવવાની કોશિશ કરવામાં આવી ત્યારે જમીન શાખામાં તેમજ અમારી ઈદરા શાખામાં આવા કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ મળી આવ્યા નહીં. એનો તાગ એ મળ્યો કે આવા જો કોઈ કાગળો પણ ઉપસ્થિત કરવામાં આવ્યા ન હતા, માત્ર કમ્પ્યુટર ઉપર ટેકનિકલ જ્ઞાનનો દુરુપયોગ કરી અને આવી નોંધ જનરેટ કરવામાં આવી હોય તેવું જોવા મળતા આ નોંધને સંબંધિત હિસ્ટ્રી શીટ અમારા કમ્પ્યુટર ઈદરા શાખામાંથી મેળવ્યું ત્યારે ખબર પડી કે આ ગૌચરની જમીન હતી એ ખાનગી વ્યક્તિના નામે ખોટો પાનું ક્રિએટ કરી અને ખાનગી વ્યક્તિએ પોતાના નામે મેળવી લીધેલ છે અને ત્યારબાદ આ વ્યક્તિએ બીજી જગ્યાએ ખાતેદાર ખેડૂત થયા પછી બીજી જગ્યાએ જમીન ખરીદી, ત્રીજી જગ્યાએ જમીન ખરીદવાની કોશિશ કરી. આ સમગ્ર ઘટના જિલ્લા જમીન તકેદારી સમિતિ સમક્ષ આવી અને 18/4/2016 રોજ જિલ્લા તકેદારી સમિતિની એક બેઠક મળેલી, જેના નિર્ણય મુજબ આ શખ્સો સામે આમાં જે જે આસામીઓ આમાં સંડોવાયેલા છે તેવા સામે પ્રાથમિક રીતે પોલીસ ફરિયાદ દાખલ કરવા અમને નિર્ણય મુજબ સૂચના મળી અને સૂચનાને અનુરૂપ અમે ગઈકાલે વેરાવળ શહેર પોલીસ સ્ટેશન ખાતે લેખિત રીતે ધોરણસરની અમે પોલીસ ફરિયાદ દાખલ કરેલી છે અને આ કેસની અંદર કયા કયા વ્યક્તિઓ અને કોણ કોણ સંડોવાયેલા છે, કેટલા હદે છે અને તેની તપાસ પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહી છે, પરંતુ પ્રાથમિક રીતે
અમારા રેકોર્ડ ઉપર જે લોકોના લોગિન પાસવર્ડથી જેઓએ આ કાર્યવાહી કરી છે તેવા અમારા ઈ ધારા શાખાના જે તે વખતના નાયબ અમલદાર એચપી રાજાનું નામ છે અને જે તે વખતના મેરણભાઈ નામે એક ઓપરેટર છે અને સાથે જે લોકોએ ગેરધોરણે જેના નામ આમાં દાખલ કરાવ્યા છે એના વારસદારો તરીકે ત્રણ ભાઈઓ છે અને એમના બહેનના બે પુત્રો એમ મળીને કુલ પાંચ વ્યક્તિઓ જે છે એમાં વારસાય ધોરણે ગેરકાયદેસર રીતે આ સરકારી ગૌચર જમીનમાં દાખલ થયેલ છે જેને કારણે અમે આ કુલ સાતે વ્યક્તિઓ સામે ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જોવા મળ્યું છે તેમાં ઇધારા નાયબ અમલદાર શ્રી એચબી રાજા અને શ્રી મેરાણભાઈ નારણભાઈ સોલંકી ઓપરેટર હતા અને તે સિવાયના જે લોકોએ ગેરધોરણે પોતાના નામ ખાતેદાર ખેડૂત ન હોવા છતાં સરકારી જમીનમાં પોતાના નામ દાખલ કર્યા છે એવા કીર્તિદેવ હરિશંકર ત્રિવેદી, કમલેશ હરિશંકર ત્રિવેદી, તુષાર હરિશંકર ત્રિવેદી અને ધર્મેશ યજ્ઞપ્રસાદ પાઠક તેમજ વીરેન યજ્ઞપ્રસાદ પાઠક નામના આરોપી તરીકે રામમાં સંકળાયેલા હોવાનો ધ્યાને આવતા આવોની સામે અમે ધોરણસરની પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. બાબતો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ખાતેદાર ખેડૂત અમારા જ વિસ્તારની હોય તો અમે અમારા કમ્પ્યુટરના હિસ્ટ્રી શીટ ઉપરથી અને છ નંબરની પ્રમોલ્ગેશનથી એને ખાતેદાર હોવાની ખાતરી કરતા હોઈએ છીએ. પરંતુ આવા અમુક લોકો જે છે એ યુક્તિ પ્રયુક્તિ કરી અને પોતે ખાતેદાર ન હોવા છતાં એક જગ્યાએથી ખાતેદાર ખેડૂત બની જાય ગેરકાયદેસર રીતે, પછી તુરંત જ બીજી જગ્યાએ જમીન ખરીદે, પછી ત્રીજી જગ્યાએ ખરીદે અને આ મોડેસ ઓપરેન્ટીને કારણે ખાતેદાર ન હોય અને ખાતેદાર થવા ઈચ્છતી વ્યક્તિઓ આવી પ્રયુક્તિ કરતા હોય છે. અને પરંતુ આ વસ્તુ જે છે લેન્ડની બાબત છે એ સંબંધિત મામલતદાર પાસેથી વેરિફિકેશન કરવામાં આવે ત્યારે ઓટોમેટિકલી એ વસ્તુ બહાર આવતી હોય છે. એના ભાગરૂપે આ કિસ્સો પણ અમારા ધ્યાન પર આવે છે અને જિલ્લા જમીન તકેદારી સમિતિએ આ બાબત સ્ટ્રીકલી આનો અમલ પણ કર્યો છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આની અમે નકલો મોકલતા હોઈએ છીએ કે જેને કારણે આ વ્યક્તિઓએ બીજે કોઈ જગ્યાએ પણ જો જમીન ખરીદી હોય તો તેની સામે પણ ધોરણસરની કાર્યવાહી થઈ શકે છે. વેરાવળ મામલતદાર શ્રી આમળિયા સાહેબને વેરાવળ તાલુકામાં નવાપુરા ગામમાં જે ગૌચરની જમીન આવી છે જમીનમાં ખેડ ખાતું બનવા માટે આ ગામના આરોપીઓ આ ગામના સરકારી ત્રીજી ધારાના નાયબ મામલતદાર શ્રી તેનો ઉપયોગ કરી જો સરકારી ગૌચર જમીનમાં ખેડ ખાતું બનાવી ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી અને પોતે ખાતે થયેલા અને તેનું વારસાઈમાં નામ એડ કરવા જતા મામલતદાર શ્રી તથા કલેક્ટર સાહેબના એ જે સીટ બ્રાન્ચ ચાલે છે એ સીટમાં ધ્યાન પર આપતા સાહેબ શ્રી મામલતદારશ્રીને હુકમ કરતા અમારા પોલીસમાં આ કામના વિધારાના નાયબ મામલતદાર છે શ્રી કોમ્પ્યુટર ઓપરેટર છે તથા જે આ જેના નામે જમીન કરાવતા નવાપુરા ગ્રામ પંચાયતના સર્વે નંબર 12ની જે ગોચર જમીન છે ખરેખર ગોચર જમીન છે એ કોમ્પ્યુટરનો દુરુપયોગ કરી જેમાં નામ એડ કરી અને આ નામે કરવા દેતા હતા જે ધ્યાને આવતા અમારા પોલીસ સ્ટેશનમાં નાયબ મામલતદાર કોમ્પ્યુટર ઓપરેટર તથા આ કામના જે આરોપી છે કીર્તિદેવ હરિશંકર ત્રિવેદી બાકીના બીજા મહાગામ કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. તેઓના વિરુદ્ધમાં આઈપીસી કલમ 465/67/67/471 પુરાવાનો નાશ કરવો 120B અને 408 સરકારી નોકર હોવા છતાં વિશ્વાસઘાતના ગુનો દાખલ કરી તેની તપાસ અમે પોતે કરાવી રહેલ છે. આ કામે પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલુ છે. પુરાવા મળે ત્યાં કામના આરોપીઓને પકડ કરવાની કામ સર વાત કરવામાં એમાં કુલ 7 આરોપી છે. એક છે હર્ષલભાઈ ભરતભાઈ રાજા જે ઈ ધારા નાયબ મામલતદાર છે. પછી છે મેરામણભાઈ નારણભાઈ સોલંકી જે કોમ્પ્યુટર ઓપરેટર છે. બાકીના છે દિલીપભાઈ હરિશંકર ત્રિવેદી જેઓ ગોચર જમીન પોતાના નામે ખેડ ખાતું થવા માંગતા હતા. બાકી એનું પરિવાર છે જેઓને વારસાઈમાં નામ એડ કરવા માટે નામ એડ કરતા. કયા કયા નામ? હરિશંકર ત્રિવેદી, તુષાર હરિશંકર ત્રિવેદી, ધર્મેશ જ્ઞાનપ્રસાદ પાઠક, વિરાજ જ્ઞાનપ્રસાદ પાઠક. આમ કુલ 7 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ કર્યો છે અને આ કામના આરોપીઓ વિરુદ્ધના વેરાવળ એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે. નવજાત શિશુનો મૃતદેહ ઉકાડામાંથી મળી આવ્યો. પોલીસે ભ્રૂણ હત્યા કરનાર માતા વિરુદ્ધ
ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી. અરવલ્લી જિલ્લાના મોડા સોસાયટી 2 કિલોમીટર દૂર માલપુર રોડ પર બાયપાસ ખાલી ગામ પાસે નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા આ શિશુને ઓઝાવા માટે આજુબાજુ વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ વાતની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. વધુ વિગત અનુસાર મોડાસાથી આશરે 2 કિલોમીટર દૂર માલપુર બાયપાસ 4 રસ્તા પાસે મેઘરજ બાયપાસ 4 રસ્તા વચ્ચે આવેલા સર્વોદય નગર ડુંગળી વિસ્તારનો પાછળ ભાગ આવેલી ખલીદપુર ગામની સીમમાં જ્યાં લોકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જાય છે અને દારૂડિયા જ્યાં દારૂ પીને ખાલી પોટલીઓ ફેંકે છે એવી જગ્યાએ ત્યાં કોઈ પોતાનું પાક છુપાવવા એક નાનું તાજું જન્મેલું બાળક નાખી ગયેલ છે. જેની વાત લોકોને ઉડતી ઉડતી મળતા લોકોના ટોળે ટોળા વળી ગયા હતા. જયારે આ વાતની જાણ મોડાસા પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અજાણ્યા મૃત બાળકની ભ્રૂણ હત્યા કરનાર માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી. પ્લાયવુડની આડસમાં મોટો વિદેશી શરાબનો જથ્થો સંતાડી વેગાથી બોડેલી રોડ તરફ નીકળનાર છે. જે આધારે 75 પોલીસના માણસો સાથે ગોપાલપુરા રોડ ઉપર વોચમાં હતા. દરમિયાન સદરહુ નંબરની ટ્રક આવતા તેને રોકવા માટે ઇશારો કરતા તેના ડ્રાઈવરે ટ્રક રોકી ડ્રાઈવર અને કંડક્ટર ફરાર થઈ ગયેલા હતા. જે ટ્રકની તપાસ કરતા અંદર પ્લાયવુડની સીટોની આડસમાં મોટો વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખેલો હોય 75 પોલીસના જાપ્તા સાથે સદરહુ ટ્રક પોસ્ટે લાવી અને જોતા તેની અંદરથી પ્લાયવુડની સીટો કિંમત રૂપિયા 3 લાખની તથા વિદેશી શરાબની બોટલો 13,692 કિંમત રૂપિયા 24,31,200 તથા ટ્રકની કિંમત 12 લાખ અને એક મોબાઈલ કિંમત રૂપિયા 500 મળી કુલ 39,31,700 મુદ્દામાલ મળી આવતા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે અને આરોપીઓને પકડવાની કાર્યવાહી ચક્રો ગતિમાન કરેલ છે. Thank you.
તે હવે ડોક્યુ પણ કરતા નથી. ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાના એવા વાંજડી ગામે મેદસ્વીતાથી પીડાતા શ્રમિક પરિવારના 3 સુમો બેબી. વધુ વિગત અનુસાર ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાના એવા વાંજડી ગામે રહેતા શ્રમિક પરિવારના રમેશભાઈ નંદવાણાના પરિવારમાં 3 પુત્રીઓ અને 1 પુત્ર હોય, જેમાં મોટી પુત્રી સામાન્ય બાળકોની જેમ હોય, પરંતુ ત્યારબાદ તેમની પુત્રી યોગિતા ઉંમરમાં 6, જેનું વજન 37 કિલો, બીજી પુત્રી અમિષા ઉંમર વર્ષ 5, જેનું વજન 56 કિલો અને પુત્ર હર્ષ ઉંમર વર્ષ 2, તેનું વજન 20 કિલો છે. તેની ઉંમર કરતા તેમનું વજન વધારે હોવાથી પરિવાર માટે ચિંતાનો વિષય બની ગયા છે. વજન વધવાના કારણે બાળકો ચાલી પણ શકતા નથી. આ બાબતે મીડિયાના અહેવાલ બાદ અગાઉ રાજ્ય સરકાર દ્વારા સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તેના ઘણા રિપોર્ટ વિદેશ પણ મોકલ્યા હતા. ત્યારબાદ થોડો સમય બાળકોના વજન ઉતરવા લાગતા પરિવાર પરથી સંકટના વાદળો દૂર થયા હતા, પરંતુ અચાનક જ સુમો બેબીનું વજન વધી જતા માતા પિતા મુશ્કેલીમાં મુકાયા છે. સારવાર બાદ વજન પહેલા કરતા વધુ થયું. મેદસ્વીતાની બીમારીથી પીડાતા શ્રમિક પરિવારના 3 સુમો બેબીથી પરિવાર ચિંતિત બન્યો છે. પહેલા રાજ્ય સરકારની તકેદારીથી તબીબો અને સંસ્થાઓ પૂછવા આવતી હતી, તે હવે ડોક્યુ પણ ન દેતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. મારું નામ નંદવાણા રમેશભાઈ લાખાભાઈ, ગામ જૂની વાજડી, તાલુકો ઉનો, જિલ્લો ગીર સોમનાથ. હવે મારે 4 બાળકોનું અમે કુટુંબ છે. એમાં મોટી બેબી ભાવિકા છે, એ નોર્મલ છે. આજથી 3 વર્ષ પહેલા મીડિયાના માધ્યમથી સમાચાર જે પ્રસિદ્ધ થયા હતા, તો જે સમાચાર સરકારશ્રીને મળ્યા પછી મારા બાળકો માટે એ લોકોએ 2 વર્ષ પહેલા બાળકોની સારવાર ટ્રીટમેન્ટ તાત્કાલિક અમદાવાદ સિવિલમાં અપાવી. ત્યારે એ લોકોનું વજન જે મોટી બેબી છે એ નોર્મલ છે, એ પછીની બેબી નાની બીજા નંબરની છે, એનું નામ યોગિતા છે. ત્યારે એનો વજન 36 કિલો હતો. પછી એ પછીની ત્રીજા નંબરની બેબી છે અમિષા, ત્યારે એનો વજન 47 કિલો હતો અને 2 વર્ષનો 1.5 વર્ષનો હર્ષ છે ત્યારે, તો એનું વજન ત્યારે 14 કિલો હતું. એ પછી આ સમાચાર પ્રસિદ્ધ થયા અને પેપરમાં બધે મીડિયા માધ્યમથી ગયું, પછી સરકારે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી. સારવાર આપ્યા પછી લોકોને ડાયટ ઉપર રાખ્યા, તો થોડું વજન 2-3 કિલો ઘટી ગયું. એ વજન ઘટ્યા પછી પાછા 6 મહિના 1 વર્ષ દિવસ થયું અમે ઘરે આવ્યા. ઘરે આવ્યા પછી જે ડાયટ પ્લાન અત્યારે આપેલો છે, એ ડાયટ પ્લાનમાં જે 2 નંબરની બેબી છે એનું વજન નથી ઘટતું, પણ અત્યારે હાલમાં 3 નંબરની જે બેબી છે એક એનું અમિષાનું વજન અત્યારે 56 કિલો પહોંચી ગયું. ડાયટ પ્લાન છે તોય, 2 બહેનોને હરખાવટ ડાયટ છે તોય પણ એટલું એનું વજન વધ્યું. એ પછીનો નાનો બાબો હર્ષ છે, તો એનું વજન ત્યારે 14 કિલો હતું, અત્યારે એનું વજન 18 કિલો છે. એટલે તકલીફમાં એ જ છે કે બાળકોને ટ્રીટમેન્ટ ચાલુ, અત્યારે વર્ષ દિવસ થાય તો કોઈ દવા કે એવું નથી, પણ ટ્રીટમેન્ટ ચાલુ રહી ને આ લોકોનું જલ્દી એને સારવાર થઈ જાય હું મારો એવું ઈચ્છા છે મારા બાળકો માટે. નકર એનું ભવિષ્ય મારા ખ્યાલથી એવું છે કે આગળ જતા તો ભવિષ્ય ખરાબ જ છે બાળકો. હવે મારી એક ઈચ્છા એવી છે કે જો બાળકોને આગળ કોઈ ટ્રીટમેન્ટ કરવાની હજી ઘણી બાકી છે, તો અત્યારે મારી પાસે તો કઈ છે નહીં. હું પોતે રોજના 150 રૂપિયા મજૂરી કરીને જ લાવું છું, તેમાં અમારા પરિવારને ખાવા પૂરતી જ થાય છે. તો મારી ઈચ્છા એવી છે કે મારા બાળકો માટે સરકારશ્રી દ્વારા કોઈ પણ એવા પગલાં લેવાય કે એને સારવાર માટે કે જે જરૂરિયાતી બાળકોને જરૂર છે ટ્રીટમેન્ટની, કે આર્થિક રીતે કે કોઈ પણ રીતે મને મદદ થાય. અને કારણ કે લાંબી ઉંમરે તો અમે મોટા, કારણ કે ઉંમર થવાની એટલે અમે પછી રહ્યા ન રહ્યા કાલે હું થવાનો અમારું કઈ નક્કી, તો બાળકોને પછી એવી રીતે કોઈ ટ્રીટમેન્ટ લેવાય અને કોઈક આર્થિક રીતે કોઈ બી રીતે સહાય સરકારશ્રી અમને તાત્કાલિક કોઈ બાળકોને કરે તો મારે એવી સરકારશ્રીને વિનંતી છે.
મારે ચાર સંતાન છે, એમાંથી ત્રણ બાળકો બહુ જ વજન થી પીડાય છે ને બહુ જાડા છે. આગળ બે વર્ષ પહેલા આનંદી બેને અમારી સહાય કરી હતી, ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી મહિનો દિવસ રોકાઈને બાળકો હાજર સારતા થઈ ગયા હતા, પણ હવે એવી પોઝિશન છે કે મારા બાળકો વજનથી પીડાય છે, વધતું જાય છે વજન વધતું જાય છે. આગળ જતા બાળકોનું કોણ, અમે પણ ગભરા થશું તો અમારી કોણ સેવા કરશે? મેં આ બાળકોની પણ સેવા કરશે. હું તો માતા છું એટલે મારે તો આખો દિવસ છોકરાની સાર સંભાળમાં જ રહેવું પડે, ક્યારેક મજૂરીએ પણ જવું પડે. અટાણે અમારી પોઝિશન એવી છે કે અમારી પાસે છોકરાને કાંઈ લઈ જવા માટે પૈસા નથી, એટલે હું તો માતા છું એટલે મારે તો સંભાળવું પડે ને. મારે સરકારને વિનંતી છે કે મારા બાળકો માટે કંઈક કરે. આગળ જતા અમે હોય કે ન હોય પછી અમારા સંતાનનું કોણ થાય? ત્યાં સુધી તો અમે અત્યારે એને સંભાળ લઈશું, પણ અમે પણ ગઢાતા આવું તો છોકરાને સંભાળશે કોણ ને અમને કોણ સંભાળશે? હું તો માતા છું એટલે મારે તો રોજ એને સંભાળવો તો પડે જ ને. રાજ્ય સરકારના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીએ કલભુજ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી. રાજ્ય સરકારના શહેરી ગૃહ નિર્માણ, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી ચૌધરીએ આજરોજ પોતાની કચ્છ મુલાકાત દરમિયાન જિલ્લા કાર્યાલયની મુલાકાત લઈ અને હોદેદારો અને કાર્યકરો સાથે એક બેઠક યોજી હતી. બેઠકના પ્રારંભે જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલે રાજ્યમંત્રીશ્રીનું સન્માન કર્યું હતું. બેઠકને સંબોધતા શ્રી ચૌધરીએ જે કાર્યકરોને નવી જવાબદારી મળી છે તેમને અભિનંદન આપી અને તે જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે અપીલ કરી હતી. આવનારા સમયમાં જ્યારે 2017ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કચ્છના 6 કવર ગાંધીનગર પહોંચે તે જવાબદારી આપ સૌના શિરે છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનું જયારે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ યોજનાઓ કચ્છના છેવાડાના માનવી સુધી પહોંચાડીને લોકોને ઉપયોગી બનવા શ્રી ચૌધરીએ ઉપસ્થિત આગેવાનોને અપીલ કરી હતી. આ બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, રમેશભાઈ મહેશ્વરી, ભુજ નગરપતિ અશોકભાઈ હાથી, જિલ્લા ભાજપના મહામંત્રી વલમજીભાઈ હુંબલ, શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ જિલ્લા તથા મંડળના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ કર્યું હતું. અહેવાલ ભગુભાઈ આહિર સાથે એબીજી ન્યૂઝ કચ્છ ભુજ. ટેકનિકલ ખામીના કારણે
બોરના મુજબ થયો હતો ત્યારે ગામના સરપંચ વહીવટી તંત્ર અને અનેક રજૂઆતો કરી છે, પણ વસપડા ગામનો પાણી પ્રશ્ન હલ થયો નથી અને આજે ગામની મહિલાઓ દૂર દૂર પાણી ભરીને પરેશાન થઈ ગઈ છે. જ્યારે વસપડા ગામની પાણી સમસ્યા મુદ્દે મામલતદારની ઓફિસ સમય દરમિયાન મુલાકાત લીધી હતી, પણ અધિકારી ઓફિસમાં હાજર ન હતા અને ટેલિફોનની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે આ પ્રશ્ન પાણી પુરવઠા બોર્ડનો છે, જે કોઈ વસપડા ગામનો પાણી પ્રશ્ન મામલતદારે હાથ ઊંચા કરી દીધા હતા, પરંતુ હકીકતમાં તાલુકા પાણી સમિતિના અધિક્ષક તરીકે મામલતદાર જ હોય છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ લઈ આવવા મામલતદારને વસપડા ગામની જાત મુલાકાત લઈ પાણી સમસ્યા ઉકેલ આવે તે ઇચ્છનીય છે. એક તરફ રાજ્ય સરકાર નર્મદાને પાણી ગામે ગામે પહોંચાડવાની મસ્ત મોટી જાહેરાત કરી રહ્યા છે, ત્યારે નર્મદાના પાણીથી વંચિત ગામ નમૂના રૂપ જોવા મળી રહ્યા છે. ગુજરાતની મહિલા મુખ્યમંત્રી ક્યારે અન્ય મહિલાઓની પાણીની સમસ્યા સમજી શકશે એ તો આવનારો સમય જ બતાવશે. અમે વસપડા ગામના વંથલી તાલુકો છે અમારો અને જુનાગઢ જિલ્લો છે, ડોબરિયા હિરલ વાત કરું છું. અમારા ગામમાં અત્યારે પાણીની એટલી બધી નિકટ પરિસ્થિતિ છે કે ત્રણ ત્રણ મહિનાથી પાણી નથી આવેલું અને અમારા ગામના સરપંચે બહુ મહેનત કરે છે, પરંતુ કોઈ આગળ જાય તો કોઈ જવાબ આપતું નથી અને અમે અત્યારે ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર ચાલીને પાણી ભરીએ છીએ. અત્યારે અમારો અભ્યાસ પણ બગડે છે, અમારું ટ્યુશન પણ બગડે છે અને બધું અમારો અભ્યાસની મહેનત અમારે પાણીમાં કરવી પડે છે, કારણ કે પાણીની આટલી બધી સમસ્યા છે કે અમે ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર હાલીને ત્યાં ભરવા જવું પડે છે, કારણ કે અમારે ગાડું બળદ તો છે નહીં, તો અમારે બીજાની વાડીએ હાલીને ભરવા જવું પડે છે. જો ગાડું બળદ હોય તો અમારી થોડીક પરિસ્થિતિ સારી પડે, કારણ કે જો ગાડું બળદ ન હોય તો અમારે તો હાલીને ભરવા જવું પડે, એના લીધે અમારો અભ્યાસ અને બધું પણ બગડે છે. જુનાગઢથી જે ભૂસ્તર સાથી આવ્યા હતા એને દાર પણ જોયો અને એ પણ એ નામંજૂર કરીને ચાલ્યા ગયા, તો એમાં તો અમારો કોઈનો તો વાંક ન કહેવાય, સરપંચનો પણ વાંક નહીં. સરપંચ તો ઘણી મહેનત કરે છે ગામને આગળ લઈ આવવા માટે, પરંતુ અહીંયા કઈ મળતું જ નથી, કોઈ એવી રીતે સહાય પણ નથી મળતી. જયારે ચૂંટણી આવે છે ત્યારે બધા લોકો એમ કે છે અમે તમને આવું કરી દેશું ગામનો વિકાસ કરી દેશું, પરંતુ મત લઈને વયા જાય છે, પછી કોઈ પાછળ ડોકું ફરીને જોતા નથી. જયારે મત જોતા હોય છે ત્યારે તે કહે છે કે અમે તમારું આ કરી દેશું અમે વાડીએ હોય તો ત્યાંથી અમને ફોર વ્હીલ ભરીને આખે આખા લઈ જાય મત દેવા માટે. જયારે જરૂરિયાત હોય છે ત્યારે તે બધા ઉભા રહે છે, જયારે અમારે જરૂરિયાત છે ત્યારે કોઈ કેમ ઉભું નથી રહેતું. એ છે ને આ પ્રશ્ન ઉકેલવો જરૂરી છે, કારણ કે જયારે મત જોઈએ છે ત્યારે બધા દોડીને આવે છે અને મત મળી જાય છે, પોતાને સારી એવી સીટ મળી જાય છે ત્યારે કોઈ પાછું વળીને જોતું નથી, તો આ અમારો પ્રશ્ન ઉકેલ કરવો જોઈએ. મારું નામ ભવનભાઈ દેવરાજભાઈ ભૂત, હું જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વસપડાનો સરપંચ છું અને અમારા ગામમાં અટાણે પાણીની સમસ્યા ખૂબ જ છે, કે જે પાણી અમારે બે બે કિલોમીટરથી બૈરા ભરીને આવે છે, બરોબર છે. પછી જે બોર અમારે હતા એ બોરમાં પાણી ખલાસ થઈ ગયા, બે એક અમે 100 ખર્ચે ગામનો બોર કર્યો તેમાં પાણી ન થયું. પછી અટાણે ઉલારે બોર હાલે છે, એમાંથી અવેડો ભરાય બૈરા ન્યાથી હાલી આવે છે, બૈરા અટાણે બીજે ક્યાંયથી પાણી મળતું નથી, સીમમાંથી પાણી ભરવા જાય છે. તમે નજરે જોવો તો કેટલી કેટલી વાળી બે બે કિલોથી બૈરા, નાના છોકરા હાઈરે રાખી અને 60-70 વર્ષની ડોહી અટાણે પાણી ભરવા જાય, હાલી નથી હકતું, લાકડીને ટેકે જાય છે, તો પાણી સમસ્યા અમે 3 મહિનાથી હાલ કરીએ છીએ. અમારા કાગળિયા જાય છે બધે, અમે કાગળિયા કરીએ છીએ તો કાગળિયા બધે અમે જઈએ તો અમારે મોર થઈ ગયા હોય, પણ એનો પ્રશ્નનો કાગળનો પ્રશ્ન હલ નથી થતો, તો એ કોઈક કરવાવાળું જોઈએ ને. કે અમારે અટાણે પાણીનું અમારું એવું છે કે અટાણે આ જ્યાંથી જહીન થયું ત્યાંથી આ પહેલું જ વાર એવું છે કે અમે પાણી વિનાને એટલા દુઃખી થઈએ છીએ. નર્મદા લાઈન છે, નર્મદા લાઈન અમારે એટલા વર્ષ છે પડી છે, નર્મદા પાણી અમારે આવ્યું નથી, નર્મદાનો લાઈનનું પાણી અમને પૂગવાની કોઈ શક્યતા નથી. હું કામ એ કે પાણી ઊંધું આવે છે, જો ઇનકેસ સીમાસી કે મીઠાપુરથી પાણી આવતું હોત તો અમને પાણી 100% વગર સંપે મળી શકે કે વગર પંપિંગે, અને આમથી 2 વખત પંપિંગ કરે ત્યારે અમને પાણી મળે, નહીં પાણી મળે તો વચાર લાઈન તૂટી જાય, કારણ કે અમારા ગામથી ભાટિયાનું લેવલ 40 ફૂટ નીચે છે, તો ત્યાંથી બોડકાનું લેવલ કેટલું નીચે, રૂસાળાથી પાણી આવે થાણાપીપળી આવે, થાણાપીપળીથી જાય આપણે બોડકાથી ભાટિયા જઈને ભાટિયાથી વસપડા પાણી આવે, તો એટલું પાણી અહીં ક દેશનું પાણી થાય છે. જો કદાચ આમ સીમાથી કે મીઠાપુરથી પાણી આવે તો અમારી દેશનું પાણી થાય ને વગર પંપિંગે ને વગર ઓઇલે આવે નહીં, તઈએ તો આપણે ન હોય ને, આપણે તઈએ તો આપણે હું અહીંયા હું હાજરી નતો પાઇપલાઇન નખાણી તઈએ, કારણ કે તઈએ હું રાજકારણમાં જાહેર જીવનમાં નહોતો એટલે આપણને ખ્યાલ ન હોય, એના તો વર્ષો ઘણા થઈ ગયા પાઇપલાઇન નાખીએ ને. તો એ સ્થિતિ અટાણે એવી છે કે જો અમારા ટાંકેથી ગઢવી પાટીની લાઈન છે ને ત્યાં સુધી એ
પાઇપલાઇન બંધ છે. હું કામે કે અમારે ગઢવી પાટીની પાઇપલાઇન બે હતી, એ બે પાઇપલાઇન બ્લોક થઈ ગઈ, એટલે ત્યાંથી નર્મદાની પાઇપલાઇન નીકળી હતી. એટલે હું ગયો તો બહાર, મારા ઘર કામે સુરત ગયો તો છોકરાઓ પાસે, તો એ પાઇપલાઇન તો એ ગામમાં તાત્કાલિક પાણી પુરવઠો મને ફોન કર્યા હતો કે તાત્કાલિક તમને ન મળે, 10% તમે કરો તો મળે. હવે 10% લોકો ક્યાંથી પાણી ભેગા કરી શકે? પછી નર્મદાથી પાણી લઈ લીધું છે, એ ગઢવી પાટી માપી દીધું. એમાં જો એ 350 કે 400 મીટર ની લાઈન થાય છે, જો એ લાઈન નાખી દે તો એ લેખિત અમે દીધું છે, તાલુકા પ્રમાણે દીધું, પછી મામલતદાર ને બધાને આપી દીધું છે. જો એટલી લાઈન નાખે તો એ લાઈન છૂટી થાય નર્મદે, ત્યાંથી લાઈન છૂટી ન થાય. ઇનકેસ જો એ લાઈન છૂટી થાય, તમારે એમાં પાણી નાખવું હોય તો તમે પાણી નાખીને ટાંકે પુગાડી દો, લાઈન ગમે ત્યાં ફાટી આવતી ફાટી જાય, કારણ કે લાઈન હાલે જ નથી. અવરા પાણી તમારી શું માંગણી? અમારી પહેલા પહેલી માંગણી બોરની છે, પછી બીજી માંગણી કે જો કદાચ ટેન્કર દ્વારા પાણી આપે તો અમુક 2-5 ઠેકાણે 5-8 ઠેકાણે ટાંકા મૂકી દે અને એમાં પાણી નાખીને નળ મૂકી દે, એમાંથી લોકો ભરી લે. ઇનકેસ કે જો ટેન્કર થી સીધા નળ રાખે તો એમાં બૈરા બાંધે અને આપણે કઈ સમાધાનમાં કોઈ નવરા ન હોય, બરોબર છે? અને બૈરા એ પાણી ભરવાનું પાણી હાટું થઈને બૈરા લાય 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 કરતા હોય. હું તમને કહું, અત્યારે તમે અમારા ગામની સ્થિતિ જોઈ કે કેવી રીતે બૈરા પાણી ભરે છે, તો એ બધા બૈરા એકઠા કરે ટેન્કર ભેગા થયા તો આપણે કઈ રીતે સમજાવી શકીએ? આપણે કે બીજે વાત ન નહીં નહીં કોઈ દી નથી, પાણી ટાંકા આવ્યા જ નથી. બોર કેન્સલ કર્યો ને અમને બહુ દુઃખ થયું છે, અમને અમારું બોર શું કારણે કેન્સલ થયો, અમને અમે ક્યાં નડ્યા છે, અમે ભેગા ને ભેગા રહીએ છીએ. અને આ રીતે હજી મામલતદાર નો કાલે મને ફોન હતો કે અને 27 તારીખે હું ત્યાં ગયો, અમે રૂબરૂ મળ્યા તાલુકા પ્રમુખ ને વિકાસ અધિકારી ને બધાને મળ્યા, બધાએ કીધું કે અમે તમને બોર આપી દેવું, બરોબર છે? પછી લોકોએ 30 તારીખ ની મિટિંગમાં બોર લીધો, એ બોર ટેકનિકલ વાળા એ નામંજૂર કર્યું. એટલે મામલતદાર સાહેબે શું કીધું કે ભાઈ તમારો બોર નામંજૂર થઈ ગયો, ટેકનિકલ વાળા એ નામંજૂર કર્યો, તો તમે હવે કઈ ટાંકાનું કે કરવું હોય તો તમે અમારી પાસે આવો, એટલે અમે કરશું. તો ટાંકાનું આ રીતે અમારે આયોજન કરવું છે કે જો એ ટાંકા પેલા ટાંકી મૂકી દે 5 ઠેકાણે ગામમાં અને પછી એમાં ટાંકાનું પાણી નાખે, ત્યાંથી મારે પાણી ભરે, સીધું ટેન્કર માંથી પાણી ભરે તો એ કે આપણે ત્યાં ટેન્કર અને ટેન્કર વારે ફેરે ઉભો અને ત્યાં બૈરાઓ બાજણું થાય. હું અત્યારે વસ્તપડા ગામે થી બોલું છું, વંથલી તાલુકો છે અત્યારે, અને હું 11 ધોરણ સાયન્સ માં અભ્યાસ કરું છું. છતાંય પાણી ભરવા જઈએ છીએ અને અત્યારે જયારે મત જોતો હોય છે ત્યારે અમને બધા મત લેવા માટે લઈ જાય, અને અત્યારે જેની પાણીની જરૂર છે તો અત્યારે કોઈ સામું જોતું નથી અમારે, અને અત્યારે અમારે 2-3 કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડે છે, અને અત્યારે કઈ ગાડા બળદ કે કઈ ન હોય તો અમારે કોઈની જરૂર માગવા જવા પડે છે, અને કોઈ આપતું નથી અને કોઈ પાણી ભરવા પણ દેતું નથી. અને પાણી ભરવા જાય તો ત્યારે એમ કે છે કે અમારે પીત સુકાઈ જાય એટલે કોઈ ભરવાય નથી દેતું, અને તોય અમે ભરવા જઈએ છીએ અત્યારે. સરકારી ગૌચર જમીન નો મામલો, ગેરકાયદેસર ખેડૂત ખાતેદાર બનાવ, 7 ઇસમો પર પોલીસ ફરિયાદ નોંધાઈ, નાયબ મામલતદાર ને સસ્પેન્ડ કરાયા. અરવલ્લી જિલ્લાની ઘટના, ત્યાં આજે દીધેલ નાનું બાળક ઉકરડામાં, લોકોના ઢોળે ઢોળા જોવા માટે ઉમટ્યા, ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી. દાહોદ તાલુકાના ગોપલસુરા ગામમાં બસ સ્ટેન્ડ પર વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો. 29,31,700 અંગુ દવાલ કબજે કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી. તો આ હતા આજના સમાચાર, આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં એબીપી ન્યૂઝ. નમસ્કાર.